મૃત્યુલોક પૃથ્વીલોક પ્રાપ્ત થાય એવા દેવતાઓને પણ દુર્લભ આપણને મનુષ્ય શરીર અને આ પૃથ્વીલોક પ્રાપ્ત થયું અને એમાં પણ ભારત ભૂમિમાં આપણો જન્મ થયો. ભારત ભૂમિની શું મહિમા છે! ગર્વ થવો જોઈએ કે હું ભારતીય છું. કારણ કે ભક્તો, ભારત સુસંસ્કૃત દેશ છે. સમસ્ત પવિત્ર નદીઓ ભારતમાં વહે છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, અલકનંદા, નર્મદા, સમસ્ત સાધુ મહાત્મા સંતોનો જન્મ ભારતમાં, ભગવાનના સમસ્ત અવતાર ભારતમાં, ગીતા, ભાગવત, 18 પુરાણ, 108 ઉપનિષદ, 4 વેદ, રામાયણ, મહાભારત, આ સમસ્ત ગ્રંથોની રચના ભારતમાં. ભારત પરમ પવિત્ર ભૂમિ છે. તો ભક્તો, મનુષ્યનું શરીર ભારત ભૂમિમાં જન્મ અને એમાંય ભારતમાં પણ ગુજરાતમાં જન્મ, જે ગુજરાતમાં નરસિંહ મહેતા જેવા સંત થઈ ગયા, આવા ભાવયુક્ત પવિત્ર ભૂમિ, પવિત્ર દેશ, આપણે જે સ્થાનમાં બેઠા છીએ, પવિત્ર સ્થાન ભારત અને ભારતમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને એમાં પણ ભાવનગર, જેવા નામ એવા ગુણ. ભાવનો અર્થ થાય ભગવાનની સાથે જ્યારે પ્રેમ ઉત્પન્ન થઈ જાય, એ પ્રેમની જે ક્રિયા છે, પ્રેમ ઉત્પન્ન થતા પહેલા જે વિકાર ઉત્પન્ન થાય એને ભાવ કહેવામાં આવે છે. શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ અને ભાવ, આવા ભાવનગર, ભાવયુક્ત આ શહેરમાં, પવિત્ર સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા અને પવિત્ર લોકો વચ્ચે અને પવિત્ર કાળમાં, ભક્તો, આજે જે સમયે આપણે ભાગવત કથા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, આ પરમ પવિત્ર સમય છે. કારણ કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એક અદ્ભુત લીલા સંપન્ન કરી. આજના દિવસને વૈષ્ણવ જગતમાં, વૈષ્ણવ પંચાંગમાં સલિલહ વિહાર દિન કહેવામાં આવે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણએ એમની અષ્ટ સખીઓ સાથે યમુના નદીમાં બહુ સુંદર નૌકા વિહાર કર્યો છે. આજના દિવસે બહુ સુંદર શ્રીલ પ્રભુપાદજી પ્રવચનના પ્રારંભમાં જે ભજન ગાય છે, યમુના તીર વનચારી, એ જે લીલા છે ભગવાન શ્રી કૃષ્ણએ આજે સંપન્ન કરી છે. આજે વૃંદાવનમાં કૃષ્ણ બલરામ મંદિરમાં રાધા શ્યામ સુંદરને યમુનામાં નૌકા વિહાર કરાવવામાં આવે છે. તેની સાથે સાથે આજે ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ પરમેશ્વર દાસનો તિરોભાવ દિન છે. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે કે જે વ્યક્તિ આ પરમેશ્વર દાસ, પરમેશ્વર ઠાકુરનું એક વખત પણ, એના નામનું એક વાર પણ મનમાં સ્મરણ કરી લે, કૃષ્ણ ભક્તિ પાય તારે જે કરે સ્મરણ, એક વાર પણ સ્મરણ કરવાથી એને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય, એવા પરમેશ્વર દાસ આજના જ દિવસે ભગવાનના ધામને પ્રાપ્ત થયા. તેની સાથે સાથે આજના દિવસની મહિમા, આજે પંચતત્વમાંથી એક શ્રીવાસ આચાર્યનો આવિર્ભાવ દિન છે. પંચતત્વાત્મકં કૃષ્ણં
ભક્તરૂપ સ્વરૂપકમ ભક્તવતાર ભક્તાખ્યમ પંચતત્વાત્મકમ કૃષ્ણમ. પંચતત્વ જેને આપણે પંચતત્વ કહીએ છીએ એમાંના એક શ્રીવાસ પંડિત શ્રીવાસ આચાર્ય શ્રી ચૈતન્ય મહાપ્રભુ ઈશ તત્વ સાક્ષાત ભગવાન શ્રી નિત્યાનંદ પ્રભુ બલદેવજીનું સ્વરૂપ અવતાર તત્વ, ક્ષમા કરો સ્વરૂપ તત્વ, શ્રી અદ્વૈત આચાર્ય અવતાર તત્વ, શ્રી ગદાધર પંડિત શક્તિ તત્વ અને શ્રીવાસ આચાર્ય જીવ તત્વ જે નારદ મુનિનો અવતાર છે. આવા શ્રીવાસ આચાર્યના ઘરે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર લીલા કરતા. રોજ રાતે આખી રાત ચૈતન્ય મહાપ્રભુ એમના પાર્ષદોને લઈ શ્રીવાસ પંડિતના ઘરે હરિનામ કીર્તન કરતા. એક દિવસની વાત, ચૈતન્ય મહાપ્રભુ અદભુત કીર્તન કરી રહ્યા છે, નાચી રહ્યા છે અને એવા કીર્તન કરતા કરતા શ્રીવાસ આચાર્યની પત્ની એમની પાસે આવી રડતા રડતા અંદરના રૂમમાં લઈ ગઈ. કીધું શું થયું, તું કેમ રડે છે? ત્યારે શ્રીવાસ આચાર્યની પત્નીએ કીધું, પતિદેવ આપણા પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. બાર ચૈતન્ય મહાપ્રભુ એમના પાર્ષદો સાથે કીર્તન કરી રહ્યા છે, કીર્તન રસનો આનંદ લઈ રહ્યા છે અને અહીંયા જેમના ઘરે કીર્તન છે, ભજન થઈ રહ્યું છે, એમના પુત્રની મૃત્યુ થઈ ગઈ. પણ એ સમયે શ્રીવાસ આચાર્ય બોલ્યા છે કે પ્રિય, બાર મહાપ્રભુ કીર્તન કરી રહ્યા છે, એમને ભૂલમાં પણ ખબર ન પડવી જોઈએ કે આપણા ઘરે આપણા બાળકનું અવસાન થઈ ગયું છે. જ્યારે કીર્તન સમાપ્ત થઈ જાય પછી આપણે ખબર આપશું. આ છે ભક્તોનો ભાવ. હૃદયમાં દુઃખ છે, મુખ પર પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે અને શ્રીવાસ આચાર્ય એમની ચૈતન્ય મહાપ્રભુની મંડળી સાથે કીર્તન કરી રહ્યા છે. પણ ભક્તો, ચૈતન્ય મહાપ્રભુ તો આખી ભગવાન છે ને. તરત ચૈતન્ય મહાપ્રભુએ કીધું, શ્રીવાસ આજે કીર્તનમાં આનંદ નથી આવી રહ્યો, સાચે સાચું કયો, શું થયું છે, તમારા ઘરે કઈ તકલીફ છે? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ બહુ જ આગ્રહ કર્યો. ત્યારે શ્રીવાસ પંડિત એમને લઈ ગયા, પ્રભુ મારા પુત્રનું અવસાન થઈ ગયું છે, પણ આ તો ભક્ત હતા, ભગવાનને દોષ નથી દીધો, પ્રભુ મારું કર્મ હશે, એમના જીવનમાં એટલી જ ઉંમર લખી હશે માટે મૃત્યુ થઈ ગયું. અને આજના જીવનમાં જ્યારે છોકરાઓ પૈસા કમાતા હોય, સુખેથી રહેતા હોય તો આપણે કહીએ આ મારો પુત્ર છે, આ બધું મારું છે, મારું ઘર, મારી ઓફિસ. અને જો પુત્રનું અવસાન થઈ જાય તો તરત કહીએ કે ભગવાને લઈ લીધો, ભગવાને મારી નાખ્યો. પણ ભક્તો ક્યારે પણ ભગવાનને દોષ નથી આપતા, પોતાના કર્મને દોષ આપે છે. જ્યારે રાજા દશરથનું અવસાન થઈ ગયું, ભગવાન શ્રી રામચંદ્રના ભાઈ ભરત માં કૈકેયી ઉપર ક્રોધિત થઈ ગયા, ત્યારે કૌશલ્યાજી ભરતજીને સમજાવે છે, બેટા બેટા આમાં તારી માનો શું દોષ, બેટા તારી માં કૈકેયીનો જરા પણ દોષ નથી, કારણ કે આ તો દેવતાઓની ઈચ્છા હતી અને એમાં દેવતાઓનો પણ શું દોષ, આ તો દેવી સરસ્વતી જીવવા ઉપર બેઠી હતી, મંત્રાની મતિ બગાડી. અને સાચું કહું તો બેટા મંત્રાનો પણ શું દોષ, દોષ તો આપણા કર્મનો છે. સત્ય જે ભક્ત છે પોતાના કર્મને દોષી માને છે. ચૈતન્ય મહાપ્રભુ ગયા, શ્રીવાસ પુત્રની મૃત્યુ,
ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ પોતાની ભગવત્તા, પોતાનું ઐશ્વર્ય પ્રકટ કરતા શ્રીવાસના કાનમાં કીધું, બેટા તારી માં તારા પિતા તને બોલાવી રહ્યા છે, બેટા હરે કૃષ્ણ બોલો. ભક્તો, વાસ્તવમાં શ્રીવાસ આચાર્યના પુત્રનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, એમના ભક્તિથી, ભક્તિના પ્રભાવથી મહાપ્રભુએ બાળકને જીવિત કરી દીધો. આનંદ ઉલ્લાસમાં બધા નાચવા માંડ્યા. બહુ સુંદર હરિનામ સંકીર્તન થયું. એવા ભગવાનના પરમ ભક્ત, પંચ તત્વમાંના એક શ્રીવાસ આચાર્યનો આજ આવિર્ભાવ થયો. આજનો દિવસ અદભુત દિવસ છે ભક્તો. એની સાથે સાથે આજના દિવસની મહિમા, જ્યારે આપણે ભાગવત કથા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, ડાકોરમાં નાથ દ્વારામાં સ્થિત શ્રી શ્રીનાથજીને પ્રકટ કરવા વાળા શ્રીનાથજીને આ ધરાધામ પર પ્રકટ કરવા વાળા માધવેન્દ્રપુરીનો આજ આવિર્ભાવ દિન છે. જે માધવેન્દ્રપુરીના વિશે કવિરાજ ગોસ્વામી લખે છે, અયાચક વૃત્તિ જીવનમાં ક્યારે પણ કોઈની સામે હાથ ફેલાવ્યો નહોતો, આવા માધવેન્દ્રપુરી શ્રી ચૈતન્ય મહાપ્રભુના પરમ ગુરુ સંસારમાં વિચરણ કરતા કરતા ગોવર્ધનની તળેટીમાં પહોંચ્યા છે. ગોવર્ધનની પરિક્રમા કરી ગોવિંદ કુંડે વિશ્રામ કરી રહ્યા છે. 10 દિવસથી કઈ ખાધું નથી, ભૂખની જ્વાળા પ્રગટી છે, પણ કોઈની પાસે કઈ માંગતા નથી. એવા માધવેન્દ્રપુરી પાસે એક 5 વર્ષનો બાળક આવે છે. બાબા, બાબા, હું તમારી માટે દૂધ લાવ્યો છું, તમે આ દૂધ પી લો. માધવેન્દ્રપુરી કે તું કોણ છે? બાબા, હું અહીંયા આ ગોવર્ધનમાં રહેવા વાળી એક ગોપીનો પુત્ર છું, પણ તને કેમ ખબર મને ભૂખ લાગી છે? બાબા, અમારા ગોવર્ધનમાં, અમારા બ્રજમાં કોઈ ભૂખ્યું નથી રહેતું. મારી માએ જોયું તમે ભૂખ્યા છો, માટે હું તમારી માટે આ દૂધ લઈને આવ્યો છું, તમે દૂધનું પાન કરો. દૂધનો ઘડો આપી એ બાળક વયો જાય. માધવેન્દ્રપુરી દૂધ પીવે છે, બાળકની રાહ જોવે છે, પણ બાળક આવતો નથી. રાત પડી ગઈ, તંદ્રા આવી. તંદ્રા જે છે નિદ્રાની પ્રથમ અવસ્થા છે. તંદ્રામાં માધવેન્દ્રપુરીને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ દર્શન આપે. માધવેન્દ્રપુરી, તમારી પાસે દૂધ લઈને આવ્યો છું, હું કોઈ સાધારણ બાળક નથી, સાક્ષાત કૃષ્ણ છું. તમારી ભક્તિથી હું પ્રસન્ન છું, પણ હે માધવેન્દ્રપુરી, અહીંયા ગોવર્ધનની તળેટીમાં ઔરંગઝેબ આદિ મુસલમાનોના ભયથી મારા ભક્તોએ મને ભૂમિમાં છુપાવ્યો છે. મારી ઈચ્છા છે કે હવે મને ભૂમિમાંથી તમે પ્રકટ કરો, મારો અભિષેક કરો, મારી સેવા થાય, મારી પૂજા થાય, મારી ઈચ્છા છે. બીજા દિવસે સવારમાં માધવેન્દ્રપુરી ભક્તોને લઈને જાય. જે જગ્યાએ ભગવાને કીધું હતું એ જગ્યાની ભૂમિને ખોદે અને ભગવાનનો અદભુત વિગ્રહ, સ્વયંભૂ, આ વિગ્રહ વિશે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ, જેમણે કૃષ્ણની અનેક લીલા સ્થાનોને પ્રકટ કર્યા અને ભગવાનના વિગ્રહોને સ્થાપિત કર્યા, શ્રી વજ્રનાભ દ્વારા પ્રસ્થાપિત વિગ્રહ માધવેન્દ્રપુરીને પ્રાપ્ત થાય. ગોવર્ધનજી ઉપર એમની સ્થાપના કરવામાં આવે, અનેક કુંડના જળોથી અભિષેક કરવામાં આવે,
બહુ સુંદર ઉત્સવ થયો. અને ભક્તો, એ જ વિગ્રહ આજે નાથ દ્વારા, જેને આપણે શ્રીનાથજી કહીએ છીએ, બહુ સુંદર એમની સેવા પૂજા થઈ રહી છે. તો આવા શ્રીનાથજી ભગવાન શ્રી ગોપાલજીને પ્રકટ કરવા વાળા શ્રી માધવેન્દ્રપુરીનો આજ આવિર્ભાવ જન્મ દિવસ છે. એની સાથે સાથે શ્રી વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણના 24 અવતારો ગણાવે છે. એ 24 અવતારોમાંથી એક ભગવાન બુદ્ધનો જન્મ આજના દિવસે થયો. આજના દિવસે જ ભગવાન શ્રી બુદ્ધએ આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. બુદ્ધ ભગવાનને સમજવા બહુ મુશ્કેલ છે. ભગવાન બુદ્ધનો જન્મ કલયુગના પ્રારંભમાં એવા લોકોને લક્ષ્યમાં લઈને થયો જે લોકો વેદ અને શાસ્ત્રોને વાંચી અને વેદ અને શાસ્ત્રોના માધ્યમથી જેઓ જીવ હિંસા કરતા હતા, નરબલિ પશુ બલિ દેતા હતા, અને જો કોઈ એને રોકતું હતું તો કહેતા હતા વેદોમાં લખ્યું છે. વેદોમાં અશ્વમેઘ યજ્ઞ પશુ બલિ આ કર્મકાંડ વિધાન લખ્યું છે, પણ એ અન્ય યુગો માટે છે. પણ વેદોનો સહારો લઈ જે લોકો જીવ હિંસા કરતા હતા એ જીવ હિંસાને અટકાવવા માટે ભગવાન શ્રી બુદ્ધએ જન્મ લીધો અને પોતાના પ્રભાવથી આ દુનિયામાં એક આત્યંતિક ઠરાવ, એક આત્યંતિક નિયમ પાસ કર્યો કે આ વેદ ગલત છે, વેદ ખોટા છે, આપણે વેદ ન વાંચવા જોઈએ. આવું કહી ભગવાન બુદ્ધે એ સમયે થવા વાળી હિંસાને રોકાવી દીધી. પણ ભક્તો, જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એ જ આ વાતને સમજી શકે, અન્યથા અમુક લોકો ભગવાન બુદ્ધના નિયમને આજે પણ સ્વીકાર કરી રહ્યા છે. ભગવાન બુદ્ધે કીધું તું વેદ ગલત છે, વેદ ખોટા છે, માટે આપણે પણ વેદ શા માટે વાંચવા? પણ ભગવાન બુદ્ધે ઈ સમયના લોકોને જીવ હિંસાથી પશુ હિંસાથી રોકાવવા માટે આ વાત કહી હતી. અતઃ આ સૃષ્ટિનું પાપ દૂર કરવા ભગવાન બુદ્ધનો અવતાર આજના દિવસે થયો. અને આજના દિવસની વિશેષ મહિમા, આજે શ્રી વૃંદાવન સ્થિત શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીના પ્રાણધન શ્રી રાધા રમણ દેવનો આવિર્ભાવ થયો. ગોપાલ ભટ્ટ ગોસ્વામી વેંકટ ભટ્ટના પુત્ર, ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રામાં ગયા ત્યારે કાવેરી નદીના તટ ઉપર શ્રી વેંકટ ભટ્ટના ઘરે ગયા. ત્યારે ગોપાલ માત્ર 11 વર્ષના હતા. ચતુર્માસનો સમય હતો. ચૈતન્ય મહાપ્રભુ 4 મહિના માટે ત્યાં રોકાણા. ગોપાલે બહુ સુંદર સેવા કરી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જતા હતા આશીર્વાદ દીધા, ગોપાલ બેટા તારા માતા પિતાની સેવા કરજે, અને માતા પિતાનું નિધન થઈ જાય પછી તું વૃંદાવન જઈ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના અંડરમાં શિક્ષા ગ્રહણ કરજે. સમય જતા માતા પિતાનું અવસાન થઈ ગયું અને શ્રી ગોપાલ ભટ્ટ એમના કાકા પ્રબુદ્ધ, જે આગળ જઈ માયાવાદ સંન્યાસી પાસે જેમણે દીક્ષા લીધી અને એમનું નામ થયું પ્રકાશાનંદ સરસ્વતી, અને એ જ પ્રકાશાનંદ સરસ્વતી જ્યારે વૈષ્ણવ થયા ત્યારે એમને નામ આપવામાં આવ્યું પ્રબોધાનંદ સરસ્વતી. એમની પાસેથી દીક્ષા લીધી. ગોપાલ ભટ્ટ ગોસ્વામી વૃંદાવન આવ્યા શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવા માટે ઉત્તર ભારતની દિશામાં નીકળ્યા છે. ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. ભક્તિનો પ્રચાર કરતા કરતા ગંડકી નદીના કિનારે પહોંચ્યા. ગંડકી નદીમાં સ્નાન કરી રહ્યા છે. પોતાના હાથે
અંજલિમાં જળ લઈ સૂર્યને તર્પણ કરી રહ્યા છે. એ જ સમયે ગોપાલ ભટ્ટ ગોસ્વામીજીના હાથમાં એક શાલિગ્રામ શિલા આવી, બહુ સુંદર અદભુત શાલિગ્રામ શિલા પ્રાપ્ત થઈ અને ભગવાનનું વિધાન દેવ વિધાન સમજી ગોપાલ ભટ્ટ ગોસ્વામી વૃંદાવન પાછા ફેર્યા. રોજ શાલિગ્રામ શિલાની સેવા કરે, પૂજા કરે. ભક્તો, વૈશાખ સુદ અને 14મો દિવસ, એ દિવસે વૃંદાવન દિલ્હીના કોઈ શેઠ વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનમાં જેટલા પણ વિગ્રહ હતા, મૂર્તિ હતી, એમને વસ્ત્ર દાન કરી રહ્યા હતા. તો બધાને વસ્ત્રો દેતા દેતા ગોપાલ ભટ્ટ ગોસ્વામીને પણ વસ્ત્ર દીધા. હવે ગોપાલ ભટ્ટ ગોસ્વામી વિચાર કરે, મારી પાસે તો શાલિગ્રામ શિલા છે અને આટલા સુંદર વસ્ત્ર મારે ભગવાનને પહેરાવવા છે, આ શાલિગ્રામ શિલાને હું વસ્ત્ર કેવી રીતે પહેરાવું? મનમાં ચિંતા કરી રહ્યા છે, ભગવાનનું ચિંતન કરી રહ્યા છે અને ચિંતન કરતા 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 રાત વીતી ગઈ. અને ભક્તો, આજના દિવસે એ ગંડકી નદીમાંથી મળેલા શાલિગ્રામ શિલા પોતાના ભક્ત ગોપાલ ભટ્ટ ગોસ્વામીની ઈચ્છાથી આજના દિવસે એ શાલિગ્રામ શિલાએ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. શાલિગ્રામ શિલા કૃષ્ણની મૂર્તિમાં કન્વર્ટ થઈ ગઈ. એ શાલિગ્રામ શિલા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બની ગઈ અને આખું વૃંદાવન ભેગું થઈ ગયું. જય જયકાર થયો. બહુ સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવવામાં આવ્યા અને આજના જ દિવસે, કારણ કે એ શાલિગ્રામ શિલાએ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ ધારણ કર્યું, તો આજના દિવસે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણનું નામ રાધા રમણ દેવ રાખ્યું છે. રાધા રમણ દેવનો આવિર્ભાવ. અને ભક્તો, આ પરમ પવિત્ર દિવસ અને એમાં કાલે સાક્ષાત ભગવાન નરસિંહદેવનું પ્રાકટ્ય થયું. આવો, આજે કથાના પ્રારંભમાં ભગવાન નરસિંહદેવનું પ્રાકટ્ય કરીએ, નરસિંહદેવને પ્રકટ કરી આપણી કથાને નિર્વિઘ્ન બનાવીએ અને ત્યારબાદ કથાનો પ્રારંભ. નરસિંહદેવ ભગવાનની કથા શ્રીમદ ભાગવતમના 7મ સ્કંદમાં છે. ભક્તો, ભગવાન ઋષભદેવ એમના પુત્રોને ઉપદેશ આપતા કહે છે કે હે મારા પુત્રો, નાયમ દેહો દેહ ભાજાન રિલોકે કષ્ટાન કામાન અહર્તે વિટ ભુજામી. ભગવાન ઋષભદેવ એક અદભુત પાત્ર. ભગવાન વિષ્ણુથી બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજી એમના શરીરથી મનુ અને શત્રુપાને જન્મ દીધો. મનુ અને શત્રુપાની 5 સંતાન, જેમાં 3 કન્યા અને 2 પુત્ર. 3 કન્યાનું નામ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ અને 2 પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ભક્તો, પ્રિયવ્રતના પુત્ર થયા અગ્નિગ્રહ. અગ્નિગ્રહના પુત્ર થયા નાભી અને નાભીની પત્ની મેરુદેવી, જેના ગર્ભેથી ભગવાન ઋષભદેવનો જન્મ થયો. આવા ભગવાન ઋષભદેવના 100 પુત્ર હતા. એક દિવસની વાત, આ જગતમાં વિચરણ કરતા કરતા ભગવાન ઋષભદેવ બ્રહ્માવર્ત નામના દેશમાં પહોંચ્યા અને એ સમયે એમના સમસ્ત પુત્રો ત્યાં હાજર હતા. બહુ સુંદર અવસર જોઈ, મોકો જોઈ ભગવાન ઋષભદેવે એમના 100 પુત્રને ઉપદેશ દીધો. એ ઉપદેશ શાસ્ત્રમાં અમર છે, અદભુત ઉપદેશ. અને ઉપદેશમાંનો પ્રથમ શ્લોક, નાયમ દેહો દેહ ભાજાન રિલોકે કષ્ટાન કામાન અર્હતે વિટ ભુજામિ. હે પુત્ર કા, હે મારા પુત્રો, અયમ દેહ, આ આ દેહ કયો દેહ? ભલે મનુષ્ય દેહ. અયમ દેહ નિલોકે, આ મનુષ્ય દેહ પૃથ્વી લોક ઉપર કષ્ટાન કામાન,
જે લોકો કષ્ટ ભોગવી રહ્યા છે એવા સુવર ડુક્કર અને કૂતરાઓની પશુઓની જેમ જીવન જીવવા માટે આ મનુષ્ય શરીર નથી મળ્યું. ભગવાન ઋષભદેવ એમના પુત્રોને કહે છે કે આ મનુષ્ય જીવન પશુની જેમ જીવવા માટે નથી મળ્યું. પિતાજી, પશુ કોને કહેવાય? વેદવ્યાસજી લખે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે. પશુઓના ચાર જ કાર્ય હોય, ભોજન કરે, નિદ્રા સુવે, ભય ડરે અને પુત્ર ઉત્પન્ન કરે. વેદવ્યાસજી મહાભારતમાં લખે છે, પ્રાય સંસારમાં જો દ્રષ્ટિ કરવામાં આવે તો આજના મનુષ્યો પણ આ ચાર કાર્ય જ કરી રહ્યા છે. આહાર ભોજન કરે, નિદ્રા સૂવે છે, ભય ડરે છે, એટલે તો સેફ, તિજોરી, અનેકો પોલિસી, જીવન વીમા, મેડિકલ ઇન્સ્યોરન્સ, આ બધા ભયના લક્ષણ છે. અને વિવાહ કરે, પુત્ર પ્રાપ્તિ કરે. શ્રી વેદવ્યાસજી કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી જો આ ચાર જ કાર્ય કરવા હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર છે, વિચાર કરો. મનુષ્ય જીવન આહાર નિદ્રા ભય મૈથુન માટે નથી. ભગવાન ઋષભદેવના પુત્રોને કહે છે, અયમ દેહ નિર્લોકે કષ્ટાન કામાન ન ઇતિ. પશુઓની જેમ જીવવા માટે નથી મળ્યું, તો શા માટે મળ્યું છે? ભગવાન ઋષભદેવ કહે છે, તપો દિવ્યમ પુત્ર કાયે ન સત્વ. એ મારા પુત્રો, આ મનુષ્ય જીવન પશુ જેમ જીવવા માટે નહીં, પરંતુ દિવ્ય તપસ્યા કરવા માટે મળ્યું છે. ધર્મો હી એકો અધિકો વિશેષ. આ મનુષ્ય જીવન ધર્મનું પાલન કરવા માટે મળ્યું છે. માટે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ. ભક્તો, મનુષ્ય અને પશુમાં એ જ અંતર છે. પશુને ધર્મનું જ્ઞાન નથી. આ સંસારનું કોઈ પણ પશુ ધર્મના માર્ગ ઉપર નથી ચાલી રહ્યું. પણ મનુષ્ય મનુષ્ય ત્યારે જ બને, મનુષ્યને ત્યારે જ મનુષ્યની સંજ્ઞા આપી શકાય જ્યારે એ ધર્મનું પાલન કરતો હોય. જે મનુષ્ય ધર્મનું પાલન નથી કરતો, ધર્મેન વિહીન પશુ ભૈર સમાનામ, એ મનુષ્ય મનુષ્ય નહીં, એ પશુ સમાન છે. શાસ્ત્રોમાં અહીંયા સુધી કીધું, એશાન વિદ્યાન તપો ન દાનમ, જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભૂવી ભાર ભૂતા. મનુષ્ય જીવન પ્રાપ્ત કરી જે સત માર્ગે ધર્મના માર્ગે નથી, ધર્મનું પાલન નથી કરતા, યા મૃત્યુ લોક ઉપર, પૃથ્વી લોક ઉપર ભાર છે, ભૂવી ભાર ભૂતા. એટલું જ નહીં, મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. એ દેખાવામાં તો મનુષ્ય છે, બે હાથ બે પગ, પણ ધર્મનું પાલન નહીં કરવા વાળો મનુષ્ય પશુ સમાન. અને ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, શિવજી એમની પત્ની પાર્વતીને રામાયણના મંગલાચરણમાં કહે છે, હે દેવી, જીન હરી હૃદય ભગતી નહીં આની, જીવન શવ સમાન સો પ્રાણી. મનુષ્ય જીવન પ્રાપ્ત કરી હૃદયમાં જો ભક્તિ ન હોય, ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય, તો એ મનુષ્ય મનુષ્ય નથી, એ તો લાશ છે, એક મળદું છે. કારણ કે જે ઉદ્દેશ્ય માટે, જે કાર્ય માટે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું, એ ઉદ્દેશ્ય તો આપણે કરી નથી રહ્યા. અતઃ હે મારા પુત્રો, ભગવાન ઋષભદેવ કહે છે, દિવ્ય તપસ્યા કર, દિવ્ય તપસ્યા. ત્યારે ભગવાન ઋષભદેવના પુત્રો પૂછે છે કે પિતાજી, તપસ્યા તો સંસારમાં બધા કરે છે,
બધા લોકો બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા તપસ્યા કરે છે. સવારમાં સ્કૂલમાં જવા માટે 5 વાગે જાગું, શું આ તપસ્યા નથી? સ્કૂલનું ઘરકામ કરવું, ટ્યુશનનું, આ તપસ્યા નથી? સ્ત્રીઓ રાત દિવસ ભોજન બનાવે, તપસ્યા છે. પુરુષો બિઝનેસ કરે, મહેનત કરે, જીવનના પ્રત્યેક દરજા ઉપર તપસ્યા છે. પણ ભગવાન ઋષભદેવ કહી રહ્યા છે કે આ તપસ્યા ભગવાન વિષ્ણુ માટે હોવી જોઈએ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, હે અર્જુન, ભોગતા રામ યજ્ઞ તપસામ, સમસ્ત યજ્ઞ અને તપસ્યાનો ભોગતા હું છું. સુહદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. અને આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ મુજ કૃષ્ણ માટે તપસ્યા કરશે, મારી માટે કોઈ યજ્ઞ કરશે, વ્રત કરશે, તો એ વ્યક્તિ સુખ અને શાંતિને પ્રાપ્ત થશે. અન્યથા મને છોડીને જો અન્ય કોઈ પણ માટે તપસ્યા કરશે. આજે ભગવાન ઋષભદેવના પુત્રો પૂછે છે, પિતાજી ભગવાન વિષ્ણુ માટે જ તપસ્યા કરી? બોલે, હા. કારણ? બહુ સુંદર કારણ આપે છે. ભલે ભગવાન વિષ્ણુ માટે જો તપસ્યા કરવામાં આવે તો શુદ્ધ્યેત યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. આ સંસારમાં જે વ્યક્તિ કૃષ્ણ અથવા વિષ્ણુ માટે તપસ્યા કરે છે એનું હૃદય પવિત્ર થઈ જાય છે. કૃષ્ણ માટે થોડી પણ કરેલી તપસ્યા હૃદયને પવિત્ર કરી નાખશે. અને કૃષ્ણને છોડીને અન્ય કોઈ પણ વ્યક્તિ માટે તપસ્યા કરવામાં આવે, એક બે દિવસ નહીં, કરોડો કરોડો દિવસ માટે પણ જો તપસ્યા કરવામાં આવે કૃષ્ણને છોડીને, ઐશ્વર્ય મળી શકે, ધન મળી શકે, ગાડી બંગલા નોકર ચાકર મળી શકે, પણ હૃદયની પવિત્રતા નહીં મળે. શુદ્ધ્યેતિ યસ્માત્, જો શુદ્ધ થવું હોય તો એકમાત્ર કૃષ્ણની તપસ્યા. ઇતિહાસ સાક્ષી છે. શ્રી નારદ મુનિ રાજસૂય સભામાં યુધિષ્ઠિર મહારાજને કથા સંભળાવે છે કે હે રાજન, હિરણ્યા કશિપુ રાજન અજેય જરામરમ આત્માનમ અપ્રતિદ્વંદ એક રાટ વ્યધિત સત. હિરણાકશિપુ, જે હિરણાક્ષનો નાનો ભાઈ આ દુનિયાનો ચક્રવર્તી સમ્રાટ બનવા, અજર અમર થવા માટે તપસ્યા કરવાનો વિચારી રહ્યો છે. અને એ તપસ્યા કરવા માટે સ તેપે મંદર દ્રોણ્યામ તપ પરણ પરમ દારૂણામ ઉર્ધ્વ બાહુ નભો દૃષ્ટિ પાદાંગુષ્ઠા શ્રિતા વની. અજર અમર થવા માટે હિરણાકશિપુ મંદાર પર્વતની તળટીમાં જાય છે, તપસ્યા કરે. કેવી તપસ્યા? કે છે, ઉર્ધ્વ બાહુ પોતાની બંને ભુજા ઉપર કરી, નભો દૃષ્ટિ બંને દ્રષ્ટિ બંને આંખો આકાશ ઉપર, અને પાદાંગુષ્ઠા શ્રિતાવની અને પગના બંને અંગૂઠા ઉપર ઉભા રહી તપસ્યા પ્રારંભ કરી. ભોજન બંધ, પાણી બંધ, માત્ર શ્વાસ, અને ત્યારબાદ તો શ્વાસ લેવાનું પણ બંધ. વિચાર કરો ભક્તો, કેવી તપસ્યા હશે. આપણા આજ સુધીના ઇતિહાસમાં જે તપસ્યા હિરણાકશિપુએ કરી આજ સુધી કોઈ નથી કરી. કારણ કે એક બે દિવસ માટે નહીં, 36,500 વર્ષ સુધી હિરણાકશિપુ એક જગ્યા ઉપર ઉભો રહ્યો. 36,500 વર્ષની તપસ્યા, અને ત્યારબાદ બ્રહ્માજી પ્રસન્ન થયા. ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણને છોડી, વિષ્ણુને છોડી 36,500 વર્ષ સુધી તપસ્યા કરી, છતાંય હિરણાકશિપુને ત્રણેય લોકોનું રાજ્ય પ્રાપ્ત થઈ ગયું, પણ એ અસુરનું હૃદય શુદ્ધ ન થયું, હૃદયની પવિત્રતા ન આવી. પણ વિચાર કરો ભક્તો, એ શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદમાં અજામિલ નામનું પાપી, જેના જીવનમાં એકે એવું પાપ નહોતું જે અજામિલે નહોતું કર્યું, અહીંયા સુધી મૃત્યુ સમયે યમદૂત લેવા આવ્યા છે.
પણ દેવ યોગથી એ અજામિલના મુખે એમના પુત્ર નારાયણનું નામ નીકળી ગયું અને મૃત્યુ સમયે ભગવાનનું નામ લેતા ભગવાનના પાર્ષદ આવી ગયા. એક વાર ભગવાનનું નામ લેવાથી આખું જીવન પાપ કરવા વાળા અજામિલનું હૃદય શુદ્ધ થઈ ગયું. એમણે ભક્તિ કરી અને એક વખત ભગવાનનું નામ લેવાથી હૃદય શુદ્ધ ભક્તિ કરી ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયું. અને બીજી બાજુ 36,500 વર્ષ સુધી ઉભો છે આ, અને આ તપસ્યા બીજાને દુખી કરવા માટે હતી. સ તેપે મંદર દ્રોણ્યા. ભક્તો, આ સંસારમાં ઘણા લોકો તપસ્યા કરે, પણ તપસ્યાનો ઉદ્દેશ્ય જે સજ્જન હોય ને, એ બીજાને સુખી કરવા માટે તપસ્યા કરે. એમનો એક જ ઉદ્દેશ્ય હોય, સર્વે ભવંતુ સુખીનામ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ હોય. દુનિયામાં બધાનું ભલું થાય, બધા સુખી થાય, એટલા માટે તપસ્યા કરે. અને જેનામાં આસુરી વૃત્તિ છે, એ બીજાને હેરાન કરવા માટે તપસ્યા કરે. આની તપસ્યા કંઈક એવી જ હતી, પણ 36,500 વર્ષ સુધી ઉભો છે. અને જેવી તપસ્યા વધવા માંડી, એ હિરણ્યકશિપુના મસ્તકમાંથી અગ્નિ પ્રકટ થઈ. તસ્ય મૂર્ધ સમુદ્ભૂત સધૂમો અગ્નિ તપોમય તિર્યગ ઉર્ધ્વ અધો લોકાન. નારદજી કહે છે કે એ અગ્નિ દસે દિશામાં ફેલાવા માંડી અને દસે દિશાઓને સળગાવવા માંડી. ધીરે ધીરે એ અગ્નિ સ્વર્ગ લોક ઉપર પહોંચી ગઈ. સ્વર્ગ લોકમાં હાહાકાર મચી ગયો. લોકપાલ સમેત સમસ્ત દેવતા બ્રહ્માજીની શરણમાં ગયા, બ્રહ્માજી બચાવો, કારણ કે આ હવે તપસ્યા કરવા બેઠો છે, તમને પણ નહીં છોડે. ઈ સમયે હંસ ઉપર સવાર થઈ ભૃગુ દક્ષ આદિ પોતાના પુત્રોને લઈ બ્રહ્માજી હિરણ્યકશિપુ પાસે આવ્યા. સંતોનું એવું કેવું છે, બ્રહ્માજીએ તો પેલા ગોયતો હિરણ્યકશિપુને, છે ક્યાં? કારણ કે 36,500 વર્ષ સુધી એક જગ્યા ઉપર ઉભો છે વનમાં, કીડાઓ દ્વારા, જંગલી જાનવરો દ્વારા એનું શરીર ખલાસ થઈ ગયું છે, માત્ર હાડકા બચ્યા છે. પણ બ્રહ્માજીએ જોયું કે અહીંયાથી અવાજ આવી રહ્યો છે. બ્રહ્માજીએ હાથમાં કમંડલ ગંગાજળ કાઢી બ્રહ્માજીએ હિરણ્યકશિપુ ઉપર ગંગાજળ છોડ્યું. હિરણ્યકશિપુ એમના નિજ સ્વરૂપમાં પ્રકટ થઈ ગયો. હિરણ્યકશિપુએ પ્રણામ કર્યા. બ્રહ્માજીએ કીધું, બસ તારી તપસ્યા સફળ થઈ. હિરણ્યકશિપુ, તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, બોલ તારે શું જોઈએ છે? હિરણ્યકશિપુએ કીધું, બ્રહ્માજી તમે મને અજર અમર બનાવી દો. બ્રહ્માજીએ કીધું, જો ભાઈ, અજર અમર તો હું નથી, મારે પણ એકને એક દિવસે મરવું પડે છે. હાલાકી બ્રહ્માજીને ઉંમર બહુ મોટી છે, પણ મરવું તો બ્રહ્માજીને પણ પડે છે. બ્રહ્માજીનો એક દિવસ કેટલો? આપણા પૃથ્વી લોક ઉપર 8,64,00,000,000 વર્ષ વીતી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ સમાપ્ત થાય. એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે છે. તો ભાઈ, અજર અમર તો હું નથી, માટે આ વરદાન હું નહીં આપી શકું, બીજું જે જોઈતું હોય તે માંગી લે. ત્યારે હિરણ્યકશિપુએ પોતાની બુદ્ધિથી વિચાર કર્યો, પૂરેપૂરી બુદ્ધિ લગાડી, કીધું, ઠીક છે, તમે મને અજર અમરનું વરદાન નથી આપતા, કોઈ વાંધો નહીં, તમે મને એવું વરદાન આપો કે આ સૃષ્ટિનો કોઈ મનુષ્ય મને મારી ન શકે. બ્રહ્માજીએ તરત કહી તથાસ્તુ. બોલે, એટલું નહીં, હું હજુ લાંબુ લિસ્ટ છે મારું, તો પહેલા તો એગ્રીમેન્ટ બનાવ્યો કે હું મનુષ્યથી ન મરું. યાદ આવ્યું કે મારા ભાઈને એક પશુએ માર્યો હતો, વરાહ ભગવાન, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું,
અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું. જયારે હિરણ્યકશિપુએ કીધું, બ્રહ્માજી કીધું તથાસ્તુ. હવે બ્રહ્માજી આમ કાન ન પકડ્યા તો આમ પકડાયા. હવે જે ઉપર ન મરે, નીચે ન મરે, અંદર ન મરે, બહાર ન મરે, મનુષ્યથી ન મરે, પશુથી ન મરે, અસ્ત્રથી ન મરે, શસ્ત્રથી ન મરે, એને કોણ મારી શકે? એ આમનામ અજર અમર થઈ ગયો. પણ બ્રહ્માજીથી વરદાન પ્રાપ્ત કરી હિરણ્યકશિપુએ ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધા. સૌ પ્રથમ આ પૃથ્વી લોક ઉપર રહેવા વાળા સમસ્ત રાજા મહારાજાઓની સાથે યુદ્ધ એલાન કર્યું. કહેવાય છે રાજા મહારાજાઓ યુદ્ધ કરવા માટે આવતા પોતાનું સૈન્ય લઈ, અને જેવું યુદ્ધ પ્રારંભ થતું હિરણ્યકશિપુ કહેતો ઉભારો ખીચામાંથી ઓલું સર્ટિફિકેટ નીકાળતું. દિવસે ન મરું, રાતે ન મરું, ઉપર નીચે અંદર બાર અસ્ત્ર શસ્ત્ર, અને નીચે બ્રહ્માજી સિગ્નેચર. આ એગ્રીમેન્ટ જોઈ બધા રાજા એના શરણોમાં થઈ જતા. આને કોણ મારી શકે? આમ કરી હિરણ્યકશિપુએ ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધા. આ સંસારના નિયમો બદલી દીધા. હિરણ્યકશિપુએ ઠરાવ પાસ કર્યો, બોલે આ દુનિયામાં જે લોકો માંસાહાર કરે છે, જે લોકો હિંસા કરે છે, એ બધાને સબસિડી આપો, બધાને રેશન, ગેસના બાટલા, બધાને એક એક બંગલો આપી દો, પાપ કરવા વાળાને બંગલા, ગાડી, અને જે ભજન કરે છે, સાધના કરે છે, સાધુ મહાત્માઓ પાસેથી કર વસૂલી કરો, પશુ હિંસા કરો, ગાયોનો વધ કરો, હાહાકાર મચાવી દો. આમ હિરણ્યકશિપુએ ત્રણેય લોકોને અહીંયા સુધી 33 કરોડ દેવી દેવતા હિરણ્યકશિપુના વશમાં થઈ ગયા. ભાગવતમાં લખ્યું છે, જીતે ત્વયે કેન જગત ત્રયમ વિભો. હિરણ્યકશિપુ એની આંખ તીરછી કરતો 33 કરોડ દેવતા એના ચરણોમાં પડી જતા. જ્યારે ભગવાન નરસિંહદેવ હિરણ્યકશિપુને ફાડી નાખ્યો ત્યારે આ બધા દેવતા આવ્યા. પ્રભુ સારું થયું તમે આને મારી નાખ્યો. ઇન્દ્ર તો પગમાં પડી ગયા, પ્રભુ સારું થયું મારી નાખ્યું, મને પોતા મરાવતો હતો. કુબેરજી આવ્યા, પ્રભુ મને ઝાડુ મરાવતો હતો, જિંદગી મેં ક્યારે ઝાડુ હાથમાં નહોતું પકડ્યું. આ હિરણ્યકશિપુ ત્રણેય લોકોનો રાજા, આખી સૃષ્ટિ એમને ભગવાન માનતી હતી. પણ ભક્તો, આપણે કહાવત છે ને, જેને કોઈ ન પોગે એને એનું પેટ ભોગે. આખી દુનિયાનો રાજા, આખી દુનિયા હિરણ્યકશિપુને સ્વામી માને, ભગવાન માને, પણ નારદજી કહે છે ઈ સમયે હિરણ્યકશિપુનો 5 વર્ષનો બાળક જેનું નામ પ્રહલાદ, આખી દુનિયા એની ભક્તિ કરે પણ પ્રહલાદ પોતાના પિતા હિરણ્યકશિપુને છોડી વિષ્ણુની ભક્તિ કરે. તરત પ્રશ્ન મનમાં ઉઠ્યો કે આવા અસુર હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ જેવા ભક્તનો જન્મ? ઘણીવાર જોવામાં આવે છે કે ભક્તોના ઘરે અસુરનો જન્મ થઈ જાય, પણ અસુરના ઘરે આટલા શુદ્ધ મહાત્મા ભક્તનો જન્મ, આનું કારણ શું? ભક્તો, ભાગવતમાં તો નહીં પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આનું કારણ આપતા કહે છે કે જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે જાય છે પ્રથમવાર, ત્યારે હિરણ્યકશિપુ વિચાર કર્યો તપસ્યા કરવી હોય તો વૃંદાવનમાં કરવી જોઈએ. વૃંદાવનમાં મધુવન સ્થિત યમુનાના કિનારે હિરણ્યકશિપુ બો રહી તપસ્યા પ્રારંભ કરે છે. અને જેવી હિરણ્યકશિપુએ તપસ્યા પ્રારંભ કરી, આપ સૌ જાણો છો, જે લોકો વૃંદાવન ગયા હશે, તમે વૃંદાવનમાં જાઓ ને તો બધાના મુખે રાધે રાધે, સાયકલ વાળો મળે તો રાધે રાધે, કોઈ દુકાનમાં હોય તો રાધે રાધે પ્રભુજી, રસ્તામાં કોઈ મળે તો રાધે રાધે, ત્યાંના વૃક્ષ ઉપર પણ રાધે રાધે. વૃંદાવન કે વૃક્ષ કો મર્મન જાને કો,
डार डार अरु पात पात पर राधे राधे हो राधे राधे त्याना पक्षीओ पण राधे राधे जे समये यमुनाना किनारे प्रथमवार हिरण्यकश्यपुए तपस्या प्रारंभ करी ई तपस्या प्रारंभ करतानी साथे जे एक वृक्ष ऊपर शुक अने सारिका बैठेला अने एमना मुखेथी हरे कृष्णा 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 हरे 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 राम हरे कृष्ण हिरण्यकश्यपु विचार करे કે હું તપસ્યા કરવા જઈ રહ્યો છું ને આ લોકો મારા શત્રુનું નામ લઈ રહ્યા છે. ભક્તો, જ્યારે આપણે સાધના કરીએ તપસ્યા કરીએ તો આ તપસ્યાનો એક નિયમ છે. તમે ગમે એટલી તપસ્યા કરો પણ તપસ્યા કરતા જો ક્રોધ આવી જાય તો એ તપસ્યા વિફળ થઈ જાય, એ તપસ્યાનું પૂરેપૂરું ફળ નથી મળતું. આ સિદ્ધાંત હિરણ્યકશ્યપુને ખબર હતી. જેવું કૃષ્ણનું નામ સાંભળ્યું હિરણ્યકશ્યપુ ક્રોધિત થઈ ગયો, બોલે તપસ્યા કરવા જઈ રહ્યો છું, મારા શત્રુનું નામ હિરણ્યકશ્યપુ ડિસ્ટર્બ. વિચાર કર્યો કે અત્યારે તપસ્યા કરવાનો સમય નથી. હિરણ્યકશ્યપુ પાછો ઘરે ફર્યો. ઘરે આવ્યો તો પત્ની કયાદુએ પૂછ્યું કે પતિદેવ, તમે તો ઘણા દિવસો માટે તપસ્યા કરવા નીકળ્યા હતા, આટલા જ વેલા કેમ આવી ગયા? હિરણ્યકશ્યપુ કે જવા દે, નહીં નહીં, તમે મને કયો, તમે કેમ આટલા વહેલા આવી ગયા? ભોજન કરે, સ્નાન કરે, જ્યારે પથારી ઉપર સુવા ગયો ત્યારે કહ્યા તું એ પૂછું, તમે હજી મને કીધું નથી, તમે પાછા કેમ આવ્યા, તમે કેમ? હિરણ્યકશ્યપુ કે જવા દે, નહીં તમે મને કયો જ. હવે ત્રણ હઠ પ્રસિદ્ધ છે, રાજહઠ, બાલહઠ અને સ્ત્રીહઠ. ગમે એવો મોટો પુરુષ હોય પણ આ ત્રણ જગ્યાએ તો એને ઝૂકવું જ પડે. આ હું નથી કહેતો, ઇતિહાસ બોલે છે. પછી રામાયણ હોય, મહાભારત હોય કે ભાગવત હોય, કેમ પાછા આવ્યા? કીધું, દેવી પ્રિય, હું ગયો તો વૃંદાવન, ત્યાં જઈને મેં તપસ્યા પ્રારંભ કરી, પણ શું કહું, જવા દે ને. નહીં તમે મને કયો, તપસ્યા પ્રારંભ કરી, જેવી તપસ્યા પ્રારંભ કરી શુક અને સારી ક્યાં, જવા દે ને હવે. નહીં તમે કયો છો, મારે સાંભળવું છે. જેવી મેં તપસ્યા પ્રારંભ કરી ત્યારે શુક અને સારિકા હરે કૃષ્ણા 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 હરે 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 રામ રામ. હિરણ્યકશ્યપુના મુખેથી મહામંત્ર નીકળી રહ્યો છે, કયાદુના કાનમાં ભગવાનનું નામ જઈ રહ્યું છે, અને સૌભાગ્યથી ઈ જ સમયે ગર્ભાધાન સંસ્કાર થઈ ગયો. માટે બંને પતિ પત્ની કૃષ્ણનું નામ કૃષ્ણ કોન્શિયસનેસ કૃષ્ણ ચેતનામાં સ્થિત છે, અને ઈ જ સમયે ગર્ભાધાન થયું હોવાને કારણે એમના ગર્ભમાં જે બાળકનો પ્રવેશ થયો એ બાળક ભગવાનનો મહાન ભક્ત મહાભાગવત પ્રકટ થયો. અને એટલું જ નહીં, એમને બહુ સુંદર સંસ્કાર મળ્યા. જ્યારે હિરણ્યકશ્યપુ મંદાર પર્વત તપસ્યા કરવા માટે ગયો, દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે હિરણ્યકશ્યપુ તપસ્યા કરવા માટે ગયો છે, એમની પત્નીના ગર્ભમાં એક બાળક છે, અને એ બાળકનો જન્મ થાય ને એ હિરણ્યકશ્યપુની જેમ આતંક મચાવે એની પહેલા હું એને મારી નાખું. પણ ગર્ભવતી હતી ને, માટે ઇન્દ્ર કયાદુનું અપહરણ કરીને જઈ રહ્યો છે. એ જ સમયે રસ્તામાં નારદ મુનિ મળ્યા. ઇન્દ્ર ક્યાં જઈ રહ્યો છે? દેવર્ષિ, આ ગર્ભવતી છે, આના પેટમાં એક અસુરનું બાળક છે, અસુર નું પોષણ થઈ રહ્યું છે, હું એને મારવા માંગુ છું. ત્યારે દેવર્ષિ નારદ ભવિષ્ય દ્રષ્ટા કીધું, ઇન્દ્ર આના ગર્ભમાં કોઈ અસુર નહીં, આના ગર્ભમાં ભગવાનનો મહાન ભક્ત મહાભાગવત પ્રહલાદ મહારાજ પ્રકટ થઈ ચૂક્યા છે. ભક્તો, આટલું સાંભળતા ઇન્દ્રના હાથમાંથી તલવાર પડી ગઈ. ઇન્દ્ર એ કયાદુના ચરણોમાં ઝૂકી ગયો.
દંડવટ પ્રણામ કર્યા. કહેવાય છે એ સમયે ઇન્દ્રએ ત્રણ પરિક્રમા કરી, કારણ કે ભગવાનના ભક્તોની મહિમા દેવતાઓ જાણે છે. કે જે બાળક હજી જન્મ નથી થયો પણ ભક્ત બનવાનો છે, એ કૃષ્ણના ભક્તની શું કિંમત છે, શું વેલ્યુ છે, દેવરાજ ઇન્દ્રને ખબર છે. પરિક્રમા કરી, ક્ષમા યાચના કરી, ત્યાંથી નીકળી ગયા. કયા દુઈએ કીધું, નારદજી તમે મારી પર કૃપા કરી પણ હજુ બે કૃપા મારી પર ઓર કરો. શું? નારદજી તમે મને એક વરદાન આપો કે જ્યાં સુધી મારા પતિદેવ તપસ્યામાંથી પાછા ન ફરે ત્યાં સુધી હું આ બાળકનો પ્રસવ ન કરું, મારા ગર્ભમાં જ રહે. તથાસ્તુ. નારજી બીજો વરદાન, જ્યાં સુધી મારા પતિદેવ પાછા ન ફરે ત્યાં સુધી તમે મને ભગવત કથા શ્રવણ કરાવો. સાક્ષાત પ્રહલાદ મહારાજ એમના સહપાઠી બાળકોને કહે છે કે એ સમયે હું મારી માના ગર્ભમાં હતો, નારદ મુનિ ભગવત કથા સંભળાવી રહ્યા હતા અને એ કથા મારી માં તો સાંભળતી હતી, સાથે સાથે હું પણ સાંભળતો હતો. ભક્તો, એ ગર્ભવતી માના સંસ્કારથી, જ્યારે માં ગર્ભવતી હતી, ભાગવત અને ગીતા જેવા ઉપદેશો સાંભળ્યા ત્યારે ભગવાનનો મહાન ભક્ત પ્રહલાદનો જન્મ થયો. આજની ગર્ભવતી નારીઓ માટે બહુ સુંદર ઉપદેશ. આજકાલના માતા પિતાઓ કે અમારા બાળકો બગડી રહ્યા છે, હવે તો અમારા વશમાં નથી રહેતા, ક્યાંથી રહે? કારણ કે આપણે જ્યારે ગર્ભવતી હતા ત્યારે હાથમાં રિમોટ કંટ્રોલ અને ટીવી જ જોયા છે. ગર્ભવતી હોય એટલે કઈ કામ તો હોય નહીં. ટીવી અને ટીવીમાં બે પ્રકારના ફિલ્મ હોય આજની દુનિયામાં. એક તો પ્રેમ ફિલ્મ હોય, નાયક અને નાયિકા વચ્ચે પ્રેમ હોય, પછી છૂટા પડી જાય ને પાછા મળી જાય છેલ્લે. અને એવું ન હોય તો એક્શન મૂવી, કંઈક ફાઇટિંગ વાળું પિક્ચર હોય, બાજતા હોય, ઝઘડતા હોય. ગર્ભમાં બાળક છે અને આવા ફિલ્મ જોવે, એ બાળક મોટો થઈને કોઈ છોકરીને લઈને ભાગી જશે ના, યા તો કોઈની સાથે ઝઘડો કરીને ઘરે આવશે, બીજું કાંઈ નહીં કરે. ભાગવત આપણને સમજાવે છે, ધ્રુવ અને પ્રહલાદ જેવા પુત્ર પ્રાપ્ત કરવા હોય તો સંસ્કાર ગર્ભથી આપવા જોઈએ. અતઃ કયાદુના પુત્ર રૂપે શ્રી પ્રહલાદનો જન્મ. હિરણ્યકશિપુ ના ગુરુ શુક્રાચાર્ય ગૃહાંતિકે, નારદજી કહે છે કે હિરણ્યકશિપુએ એમને એમના મહેલની બાજુમાં જ ઘર લઈને આપેલું. ગૃહાંતિકે હિરણ્યકશિપુને એ સિદ્ધાંત ખબર હતી કે ગુરુથી ક્યારેય બહુ દૂર પણ ન રહેવું જોઈએ ને બહુ નજીક પણ ન રહેવું જોઈએ. ગુરુથી બહુ નજીક રહેવામાં ગુરુ પ્રત્યે અપમાન અપરાધ ઉત્પન્ન થઈ જાય છે. ઘણી વાર આપણને થતો હોય આપણે ગુરુની સાથે રહેશું પણ નહીં, ગુરુ સાથે સમતોલ હોવું જોઈએ. બહુ નિકટ રહેવાથી ગુરુ પ્રત્યે માન ઘટી જાય છે. યતપી ગુરુ ભગવાનનું સ્વરૂપ છે, ગુરુ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ, કારણ કે ભગવાનને પ્રકટ કરાવવા વાળા, ભગવાન કોણ છે એ બતાવવા વાળા ગુરુદેવ છે. સાક્ષાત ભગવાન કે છે પ્રથમ વસ્તુ ગુરુ પૂજ્ય. કૃષ્ણ કહેતે હૈ કે મેરે સે પહેલે મેરે ભક્ત કી ગુરુ કી પૂજા કરો, તતશૈવ મમ અર્ચનમ, અને ત્યારબાદ મારી પૂજા કરો. એવા ગુરુદેવ જે ભગવાનનું સ્વરૂપ છે એની બહુ નિકટ રહેવાથી એની પ્રત્યે અપમાન, દૈહિક બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય. આ તો આપણી જ જેવા છે. અને ગુરુ શું નરમતી, અને ગુરુમાં જો નર બુદ્ધિ થઈ ગઈ, વા નારકી સ, એ વ્યક્તિ મરીને સીધો નરકમાં જશે. અતઃ ગુરુ પ્રત્યે સન્માન માન રાખવા માટે એનાથી બહુ નિકટ પણ નહીં, બહુ દૂર પણ નહીં, કારણ કે ગુરુથી નજીક રહેવા વાળો વ્યક્તિ ગુરુને સમજી જ નથી શકતો. જ્યારે આ વાત હું મારા ગુરુના મુખેથી સાંભળી રહ્યો હતો ત્યારે મેં પૂછ્યું
એ કેવી રીતે સંભવ? એમના હાથમાં હરિનામ ચાદર હતી. મેં કીધું એ મને સમજાતું નથી, એ હરિનામ ચાદર મારી આંખ પાસે મૂકી દીધી. મને કે કઈ દેખાય છે? મેં કીધું કાંઈ નથી વંચાતું. હરિનામ ચાદર મહામંત્ર લખ્યો હતો, ભગવાનનું નામ હતું, પણ આંખની એકદમ નિકટ લાવવાથી દેખાય નહીં. એમ ગુરુથી એકદમ નિકટ રહેવાથી ગુરુ સમજવામાં નહીં આવે. સમજાશે ને? અત ગૃહાંતિ કે ગૃહમાં નહીં, ગૃહથી નિકટ, બહુ દૂર પણ નહીં, બહુ કરીબ પણ નહીં. હિરણ્યકશિપુને આ સિદ્ધાંતની ખબર હતી. શુક્રાચાર્ય, એમના બે પુત્ર શંડ અને અમરક, અને આ શંડ અને અમરકની ગુરુકુળમાં હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ મહારાજ ભણી રહ્યા હતા. એક વર્ષ સુધી શિક્ષા પ્રાપ્ત કરી, લગભગ ચાર વર્ષની ઉંમર પ્રહલાદ મહારાજને, ચાર ભાઈ હતા, પ્રહલાદ, અહલાદ, દુર્લાદ. ચાર વર્ષની ઉંમર, એક વર્ષ સુધી પઠન પાઠન શિક્ષા અર્ચન કરી, પ્રહલાદ મહારાજ ઘરે આવે છે. માં કયાદુ એમને સ્નાન કરાવે, બહુ સુંદર વસ્ત્ર પહેરાવે, અને પતિ હિરણ્યકશિપુ પાસે મોકલે છે. હિરણ્યકશિપુ રાજ સિંહાસન ઉપર બેઠા છે, પુત્રને ખોળામાં બેસાડે, પુત્રના માથામાં હાથ ફેરવે, આશીર્વાદ આપે, અને જેમ આજના પિતા એમના પુત્રને પૂછે, બેટા આજે સ્કૂલમાં તું શું ભણ્યો? એમ હિરણ્યકશિપુ એમના પુત્ર પ્રહલાદને પૂછ્યું, બેટા એક વર્ષ સુધી તે શિક્ષા ગ્રહણ કરી બતાવો. આ એક વર્ષની શિક્ષામાં તને સારામાં સારી શિક્ષા કઈ લાગી? હવે હિરણ્યકશિપુને એમ હતું કે પ્રહલાદ મહારાજને દાવપેચ કેમ કરાય, કે કર કેમ વસૂલ કરાય, આ બધું સારું લાગતું હશે, પણ અહીંયા તો કંઈક બીજું જ હતું. પ્રહલાદ મનમાં વિચાર કરે, પિતાજી ન પૂછો તો સારું. નહીં બેટા, તું મને કે તને સારામાં સારી શિક્ષા કઈ લાગી? ત્યારે વારંવાર હિરણ્યકશિપુએ પૂછ્યું કે તને સારામાં સારું શું લાગે છે, સારી વિદ્યા કઈ, સારી શિક્ષા કઈ? તો પ્રહલાદ કે સાંભળો, તત સાધુ મન્યે અસુરવર્ય દેહિના સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત્ હિત્વાત્મપાતમ ગૃહિઅંધકૂપમ વનમ ગતો યત્ હરિમાશ્રયેત. આમાં સૌ પ્રથમ વાત તો એ છે કે પ્રહલાદે એમના પિતાને પિતા નથી કીધું. સંતોનું એવું માનવું છે કે પ્રહલાદે એના જીવનમાં ક્યારે પણ એમના પિતાને પિતા સંબોધન નથી દીધું. આજે પણ એમના પિતાને શું કહે છે? હે અસુરરાટ, અસુરવર્ય, હે સમસ્ત અસુરોના સરદાર. પિતા નથી કીધું. શા માટે? પ્રહલાદ જેવો ધર્માત્મા એમના પિતાને પિતા કેમ નથી કહેતો? ત્યારે સંતો કહે છે કે પિતા એને કહેવાય જે પોતાના પુત્રને ભગવત ભક્તિનું જ્ઞાન આપે. આવા જ ભગવાન ઋષભદેવ પણ કહે છે, ગુરુ ન સસ્યાત સ્વજનન ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત. માં માં નથી, પિતા પિતા નથી, ગુરુ ગુરુ નથી. ન મોટું જે પોતાના પુત્રને શિષ્યને ભગવત જ્ઞાન ના આપી શકે. હવે હિરણ્યકશિપુ ભગવત જ્ઞાન આપવાની વાત તો દૂર, પોતે ભગવાન બનીને હતો. પ્રહલાદે ક્યારે પણ એમના પિતાને પિતા નથી કીધું. કીધું હે અસુરોના સરદાર, અને હિરણ્યકશિપુ ખુશ થયા કે દીકરો જાણે છે કે મારો શું પ્રભાવ છે. તમે મને પૂછતા જ હો કે તને સૌથી સારી શિક્ષા કઈ લાગી, તો પિતાજી સાચું કહું ને તો આ સંસારના જમેલામાં બસ ખાલી આ બુદ્ધિનો બિગાડ છે. આ રાત દિવસ મહેનત કરવી, અને મહેનત કરી આ બુદ્ધિમાં રાત દિવસ ટેન્શન લેવું, ચિંતા કરવી, એની કરતા તો પિતાજી હું તમને કહું, હાથમાં માળા લઈ તમે વૃંદાવન વયા જાઓ અને હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કરો અને તમારો ઉદ્ધાર કરો. હવે પોતાના શત્રુની વાત
અને એમાં એની ભક્તિ કરવાની વાત જ્યારે પુત્રના મુખ